રાજસ્થાનના પૂર્વ સીએમ અશોક ગેહલોત અમદાવાદ પહોંચ્યા છે. સમાચાર સામે આવી રહ્યા છે, અમદાવાદમાં રાજસ્થાનના પૂર્વ સીએમનું આગમન થઈ ચૂક્યું છે. અશોક ગેહલોત અમદાવાદ પહોંચ્યા છે. અમદાવાદમાં વસતા રાજસ્થાનીઓ સાથે સંવાદ કરશે. તો રાજસ્થાનના પૂર્વ સીએમ અમદાવાદની મુલાકાતે ગુજરાત કોંગ્રેસના આગેવાનો સાથે બેઠક કરી શકે છે. આવતીકાલે બનાસકાંઠાના દિશાની મુલાકાતે છે. રૂપાલાએ જો આવું કહ્યું હોય તો યોગ્ય નથી તેમ ગેહલોતનું જણાવવું છે. સમાચાર સામે આવી રહ્યા છે, કોઈ વર્ગને તકલીફ થાય તેવી વાત ના કરાય. અશોક ગેહલોત જણાવી રહ્યા છે કે કોઈની લાગણી દુભાય તેવા શબ્દો ન કહેવા જોઈએ. તો ગુજરાત કોંગ્રેસના આગેવાનો સાથે બેઠક કરી શકીએ છીએ. આજે અમદાવાદમાં રાજસ્થાનના પૂર્વ સીએમ અશોક ગેહલોત આવી પહોંચ્યા છે. તેમના જો અગાઉ કાર્યક્રમની વાત કરીએ તો આવતીકાલે તેઓ બનાસકાંઠાના દિશા ખાતે પહોંચશે. અશોક ગેહલોત જણાવી રહ્યા છે કે રૂપાલાએ જો આવું કહ્યું છે તો તે યોગ્ય નથી, કોઈની લાગણી દુભાય તેવું ન બોલવું જોઈએ, કોઈ વર્ગને તકલીફ થાય તેવી વાત પણ ના કરાય, અશોક ગેહલોત જણાવી રહ્યા છે. અમદાવાદમાં વસતા રાજસ્થાનીઓ સાથે અશોક ગેહલોત સંવાદ કરશે, જ્યારે ગુજરાત કોંગ્રેસના આગેવાનો સાથે બેઠક પણ કરી શકે છે. સમાચાર સામે આવી રહ્યા છે, અમદાવાદથી રાજસ્થાન પૂર્વ સીએમ અશોક ગેહલોત અમદાવાદ આવી પહોંચ્યા છે. ગુજરાત કોંગ્રેસના આગેવાનો સાથે બેઠક કરી શકે છે તેવી સંભાવનાઓ છે, ત્યારે અમદાવાદમાં વસતા રાજસ્થાનીઓ સાથે પણ સંવાદ કરશે. આવતીકાલે અશોક ગેહલોત બનાસકાંઠાના દિશાની મુલાકાતે છે. અશોક ગેહલોતનું કહેવું છે કે રૂપાલાએ જો આવું કહ્યું હોય તો તે યોગ્ય નથી, કોઈ વર્ગને તકલીફ થાય તેવી વાત ના કરાય, કોઈની લાગણી દુભાય તેવા શબ્દો પણ ન કહેવા જોઈએ. તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા શિવાંશુ સિંહ ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી શિવાંશુ, અમદાવાદમાં રાજસ્થાનના પૂર્વ સીએમ આવી પહોંચ્યા છે, આપ શું કહેશો? ચોક્કસથી વાત કરવામાં આવે તો અમદાવાદમાં જે કોંગ્રેસના સાથે કહી શકાય કે રાજસ્થાનના પૂર્વ સીએમ અશોક ગેહલોત જે છે બપોરે 3 વાગ્યા પહોંચ્યા છે, અને સાથે રાજકીય આગેવાનોના સાથે જે છે તે કોંગ્રેસ ભવન ખાતે બેઠક કરશે, અને આવતીકાલે જે છે બનાસકાંઠા સહિતના તમામ જે જિલ્લાઓ છે ત્યાં પણ બેઠક કરવાની સંભાવના છે. ખાસ કરીને માર્ચની બાબત એ છે કે જે બેઠકનો મૂળ ઉદ્દેશ છે તે લોકસભા ઇલેક્શનને લઈને જે છે તે તમામ બેઠકો ઉજાવવાની છે. સાથે બીજી બાજુ આપણે વાત કરીએ કે રાજસ્થાનના જે લોકો છે તે અહીંયા વસાવટ જે લોકો કરી રહ્યા છે અમદાવાદ હોય કે ગુજરાત હોય તેમના સાથે પણ જે છે સંવાદ કરવાના છે, અને માત્રની એ છે કે જે લોકસભા સીટો ખાસ કરીને રાજસ્થાનની જે લોકોની જે સંખ્યા છે ખૂબ જ મોટા પ્રમાણમાં જે છે અમદાવાદમાં વધી છે, અને ત્યારે તમામ લોકોને સાથે સંવાદ કરવા માટે તમામ રાજકીય આગેવાનોને સાથે ચર્ચા કર્યા પછી અત્યારે જે છે રાજસ્થાનથી અશોક ગેહલોત ત્યાં આવ્યા છે, અને સાથે કહી શકાય કે તમામ જે દિગ્ગજ નેતાઓ સાથે પણ બેઠક કરશે, અને સાથે આવનારા સમયમાં જે છે જે કહી શકાય કે પૂર્વની જે બેઠક જે ખાલી છે તેને લઈને પણ મહત્વના જે છે સમાચાર આવી શકે છે, અને તમામ પ્રકારના જે નિર્ણય છે તે પણ આ મહત્વની બેઠકમાં જે થઈ શકે. સાથે બીજી બાજુ આપણે વાત કરીએ રૂપાલાને વિશે, જ્યારે પત્રકારોએ ટિપ્પણી કરવામાં આવી તો પત્રકારોનો સવાલ અને જવાબ તેને આપ્યા કે રૂપાલા વિશે જે બોલ્યા છે સમાજો વિશે યોગ્ય નથી, અને સાથે તેમણે જે ટિપ્પણી કરી છે તે સહયોગ્ય નથી, પરંતુ તેમને જે બધું બોલવાથી બચવું જોઈએ. જી શિવાંશુ, સમગ્ર માહિતી બદલ આભાર. તો રાજસ્થાનના પૂર્વ સીએમ અશોક ગેહલોત અમદાવાદ આવી પહોંચ્યા છે.